ને મિત્રો સંભાવના વિશેના એક આ સરસ મજાનો પ્રશ્ન ધોરણ 10 ની અંદર અગાઉ પૂછાયેલી બોર્ડની એક્ઝામ ની અંદર કે ભાઈ સમતલ પાસા એક સાથે બે સમતલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે અને બંને પાસા પર સમાન અંક હોય તે ઘટનાની સંભાવના મિત્રો જ્યારે કોઈ પણ સમતલ પાસો હોય એની અંદર તમને ખબર છે કે ટોટલ 6 બાજુ હોય અહીંયા ક્યાંક ધારો કે 1 છે અહીંયા 2 છે અહીં 3 છે પછી 4 છે 5 છે અને 6 છે બરાબર બીજો પણ સમતલ પાસો એ જ રીતે હોય બરાબર તો હવે વસ્તુ એ છે કે તમે જ્યારે બે ઉછાળો અને પડે તો કેવી કેટલા કેટલા પરિણામો મળે તો ધારો કે આમાં 1 આવે અને આમાં 1 આવે પછી 1 આવે ને 2 આવે 1 અને 3 બરાબર તો 1 અને 6 એ જ રીતે બીજું શું થાય 2 ને 1 2 ને 2 2 ને 3 એમ કરતા 2 ને 6 બરાબર એમ કરતા 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 6 ને 1 6 ને 2 બરાબર અને એ જ રીતે 6 ને 6 તો તમે જોશો કે આ 6 આ 6 6 અને આવી રીતના 6 એટલે કે 36 પરિણામ કુલ છે હવે એમાંથી શોધવાના છે કે બંને પર સમાન અંક સમાન અંક એટલે જેમ કે આ 1 1 એ જ રીતે 2 2 એ જ રીતે કોણ આવતો છે 3 3 4 4 5 5 અને 6 6 એવા ટોટલ કેટલા છે 6 બસ સંભાવના પ્રમાણે તમે જાણો છો કે એવા પરિણામ 6 મળે છે કુલ પરિણામ 36 છે 6 ભાગ્યા 36 જવાબ આવશે 1/6 તો એવો જવાબ રેડી છે તો મિત્રો સંભાવનામાં કંઈક છે નહીં જે લોકોને અઘરું લાગે છે એ લોકો ખાલી બસ આવા સમ જોતા રહેશે એટલે સમજાઈ જશે અને વિગતવાર પણ હું એકવાર આકાર આવી લઈશ જોઈએ નેક્સ્ટ આ પ્રશ્નમાં ફરીથી કે જ્યારે સંભાવના એ ની પી પી એટલે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના એ 0.75 હોય તો પી એ ડેશ એ સંભાવના કેટલી મિત્રો જાણી છે કે આ બંનેનો સરવાળો છે ને એ હંમેશા 1 થાય છે એટલે કે આ જે માહિતી છે એનો ડાયરેક્ટ ઉપયોગ જ છે બીજું કંઈ છે નહીં તમે જાણો છો કે જો આ 0.75 હોય અને આ શોધવાનું હોય તો 0.75 ને 1માંથી જવા દો તો 0.75 તમે જવાબ વાત કરશો મોઢે જ આવડે જો કે 0.25 તો ક્યાં છે સોરી અહીંયા તો મિત્રો બસ આટલું સિમ્પલ અને બધાનું લગભગ સાચું જ હશે તો આવું પણ પૂછી શકે છે જોઈએ નેક્સ્ટ ને અહીં મિત્રો બસ સાવ સિમ્પલ છે કે 5 ની એન ઘાત આપી છે ને એન બિલોંગ્સ ટુ એન તમને ખબર છે આ નેચરલ નંબર હે ને તો પ્રાકૃતિક સંખ્યા સંખ્યામાં સ્ટાર્ટિંગ કેવી રીતે થાય તો એન એટલે એકડાથી 1 2 3 4 એમ ક્યાં સુધી અનંત સુધી તો અહીં 5 ની એન ઘાત છે એન બિલોંગ્સ ટુ એન છે તો અંતિમ અંક ખાલી જગ્યા છે મિત્રો આપણે જાણીએ છીએ કે જો 5 ની એક ઘાત લ્યો જોઈએ તો કેટલા આવે 5 5 ની બે ઘાત લ્યો તો 5 × 5 એટલે કેટલા આવ્યા 25 5 ની 3 ઘાત લ્યો તો 5 × 5 × 5 એટલે પછી 25 × 5 125 તો તમે ગમે એટલા આગળ જશો કોઈ કહેશે મારે 5 ની 4 ઘાત લેવા લ્યો તો આ 125 × 5 કરું ડાયરેક્ટ તો કેટલા થઈ જશે 625 હવે એનો અંતિમ અંક અંતિમ એટલે કે આ છેવાળાનો અંક અહીંયા જોયું છેવાળાનો અંક આ પણ છેવાળાનો અંક તો એ તો મિત્રો તમે જાણો જ છો કારણ કે 5 સાથેના ગુણાકાર ગમે એટલા કરો તો છેલ્લો અંક તો પચી એમાં આવ્યા જ કરશે એટલે કે છેલ્લો અંક કેટલો હશે 5 તો છે ને સહેલું મિત્રો તો બસ મિત્રો આ ગણિત સહેલું છે સહેલું લાગતું હોય રાજી થાજો અને જેને નથી લાગતું સહેલું તો એને શેર કરજો શીખવજો કારણ કે ગણિત જ એવો સબ્જેક્ટ છે કે તમે 100માંથી 100 લાવી શકો તો મિત્રો કાલે ફરીથી નવી તૈયારી સાથે નવી વાત સાથે મિલતે હૈ બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ